Hello, neat and ZEE unit sword. Triji method lens. Ene je nond agal me karaveli chhe ena adharit. Apna litha ma 13 ma kram nu MCQ. Rakam apeli chhe samtal bahirgol lens no vyas 6 cm. Ane kendra par jadai 3 mm chhe. જો આ લેન્સમાં પ્રકાશનો વેગ 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય બરાબર JEEની એક્ઝામમાં પૂછાઈ ગયેલું એમસીક્યુ કીધું છે એ પ્રમાણે કરી નાખો સમતલ બહિર્ગોળ લેન્સ આપ્યો આ સમતલ બહિર્ગોળ લેન્સ બરાબર હું કીધું સમતલ બહિર્ગોળ લેન્સનો વ્યાસ 6 cm એટલે અહીંથી લઈને અહીંયા સુધી આ બાજુ જો તમે વર્તુળાકાર દેખાય ને લેન્સ કે નહીં એટલે આ એનો વ્યાસ થયો 6 cm એટલે ઉપરની બાજુ 3 cm અને નીચેની બાજુ કેટલી થઈ 3 cm હાલો વ્યાસ દર્શાવી દીધો પછી કીધું કેન્દ્ર ઉપર જાડાઈ આ કેન્દ્ર ઉપર એની જાડાઈ આપી છે આ 3 mm પછી લેન્સમાં પ્રકાશનો વેગ આપ્યો 2×10⁸ ઉપર લખી નાખું લેન્સમાં પ્રકાશનો વેગ 2×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવું કયું સૂત્ર મૂકું કેન્દ્ર લંબાઈ મેળવે કેન્દ્ર લંબાઈ વાળા સૂત્ર જ છે પાવર તો આપ્યો નથી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર આપ્યું નથી ફરજિયાત મારા માટે આ સૂત્ર થાય એમ છે વક્રી ભવનાંક નથી પણ મળી જા એના માટે આ વેગ આપ્યો એન બરાબર સી ના છેદમાં વી હોય કોઈ માધ્યમનો વક્રી ભવનાંક બરાબર સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને વી એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે માધ્યમનો વક્રી ભવનાંક મળી જાય એન મેળવવા માટે જ વી આપ્યો આજુબાજુ હવાનું માધ્યમ એટલે એ તો આપણને મળી જાય આ વક્રી ભવનાંક છે વક્રતા ત્રિજ્યા મૂકું સૂત્ર પછી ઘટશે પછી વિચારશે પેલા તો વક્રી ભવનાંક મેળવી લો આ લેન્સનો સીના છેદમાં વી આ 3×10⁸ વી એટલે કેટલો 2×10⁸ 1.5 કાચનો લેન્સ જ છે હવે મારે એના માટે કેન્દ્ર લંબાઈ મેળવશો કેન્દ્ર લંબાઈ મેળવવા માટે સૂત્ર કયું પસંદ કરું 1/f આ n2 માઇનસ n1 છેદમાં n1 1/r1 માઇનસ 1/r2 હાલો કિંમત મૂકું કેટલું છે આ 1.5 આજુબાજુ હવાનું માધ્યમ એટલે 1 પેલી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા પેલી વક્ર સપાટી સમતલ છે વક્રતા ત્રિજ્યા અનંત હોય બીજી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કંઈ કીધું નથી આ વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા છે આર લઈ લઉં છું પણ કેવું આર વસ્તુ ડાબી બાજુ જ મૂકીશ એની વિરુદ્ધ દિશામાં અહીંથી આમ જ માપીશ બરાબર એટલે થઈ ગયું આ 1/f અહીંયા 0.5 આ 0 થઈ જાય માઇનસ માઇનસ પ્લસ અને છેદમાં આર તો એફ બરાબર વધ્યું આરના છેદમાં 0.5 આર મળે ને તો આપણો એમસીક્યુ થાય બાકી ન થાય વક્રતા ત્રિજ્યા મેળવવી પડે લેન્સ માટે ઓલું સૂત્ર નથી હોય વળી r/2 ક્યાંક મૂકીને સાદરૂપ આપી દેતાની એ અરીસા માટેનું હોય વારંવાર એટલા માટે કહું છું કારણ કે આવી મિસ્ટેકો બહુ થાય છે ન ન ખબર પડે ને એટલે સીધું હું કરી એ બરાબર r/2 હાલો ને વાપરો ને જોવો આર કઈ રીતના મળશે આખી ગોળી કવચ હું પૂરી કરી નાખું થઈ ગઈ આખી ગોળી કવચ પૂરી અહીંયા એનું કેન્દ્ર ક્યાં આવશે આ જગ્યા
આહું થઈ ગયું આર. જોવાય કાટકોણ ત્રિકોણ એક બની જાય અને એના ઉપરથી આપણને આર મળશે. છે તો વક્ર આ આ આર છે તો આ આર જ હોય ને. હવે જોવાય કાટકોણ ત્રિકોણ બન્યું એમ. આ કર્ણમાં આર આવે છે, આ બાજુ આઈપી એ 3 સેન્ટીમીટર આઈ છે તમારી પાસે. આરમાંથી 3 બાદ કરો એટલે પાયથાગોરસનો ઉપયોગ કરો એ કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગનો સરવાળો સેન્ટીમીટરમાં રાખું એટલે અહીંયા 3નો વર્ગ પ્લસ આ કેટલી બાજુ થાય કાટકોણ ત્રિકોણમાં આર માઇનસ 0.3 ને કે નહીં સેન્ટીમીટરમાં ફેરવવું જોઈએ. હાલ હવે અહીંથી આર મળશે તો આર સ્ક્વેર આ 9 વિસ્તરણ કરો એટલે આર સ્ક્વેર માઇનસ 2 × પહેલું બીજું પદ 0.6 આર પ્લસ 0.09 આનો વર્ગ. આર સ્ક્વેર નીકળી જાય 0.6 આર આ બાજુ તો 9.09 વધ્યું તો આર બરાબર કેટલું થાય? અહીંયા મૂકી દો 15.15 છેદમાં 0.5 કેટલું આવશે? 8 કેન્દ્ર લંબાઈ થાય. બરાબર, MCQ 13 અહીંયા પૂરો.